નમસ્કાર અંશોષમાં તમારું સ્વાગત છે આજે આપણે ખૂબ જ પૌષ્ટિક એવી તલ અને સિંગની સુખડીની રેસીપી જોઈશું તલ અને સીંગ બંને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે મગફળીમાં બદામ જેવા જ પોષક તત્વો હોય છે અને તલમાં પણ પ્રોટીન કેલ્શિયમ આયર્ન સારી માત્રામાં હોય છે તો ચાલો શરૂઆત કરીએ રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સુખડી બનાવવા માટે તલ સિંગદાણા ઘી અને ગોળ જોઈશે તો સિંગદાણા મેં બસો ગ્રામ લીધા છે જેને સાફ કરી લીધા છે અને તલ પણ બસો ગ્રામ ગોળ ચારસો ગ્રામ અને ઘી બસો ગ્રામ ગોળ અહીંયા મેં દેશી લીધો છે અને ઝીણો સુધારી લીધો છે તો પહેલાં આપણે સીંગદાણાને શેકીશું ગેસની ધીમી ફ્લેમ પર આપણે શીંગદાણાને શેકીશું સારી રીતે આપણે એને ચલાવતા રહીશું જેથી સરસ રીતે શીંગદાણા શેકાય અને યાદ રાખવાનું ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની વધારે તાપમાં સિંગદાણા સારા નહીં શેકાય અને કાચા રહેશે તો પણ એ સુખડીમાં સારો ટેસ્ટ નહીં આપે તો આપણે એને સરસ રીતે શેકીશું મગફળીમાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે મગફળીનું સેવન હૃદય રોગની શક્યતા ઘટાડે છે મગફળીના સેવનથી હાડકાં પણ મજબૂત થાય છે મગફળીમાં ફાઈબરનું પ્રમાણ પણ વધારે હોય છે જેથી પાચનશક્તિ સારી થાય છે તો આવી રીતે મગફળી ખૂબ જ પૌષ્ટિક છે જે આપણને ઘણો ફાયદો કરે છે આપણે જોઈ લઈએ કે એનું ફોતરું ઉખડે છે તો હજુ આપણે એકાદ મિનિટ શેકી અને પછી લઈ લઈશું મગફળીમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ પણ વધુ રહેલું છે તો આવી રીતે આપણે એને શેકાય સારી રીતે ચલાવતા રહીશું જેથી સારી રીતે શેકાય તો હવે શેકાઈ ગઈ છે એને આપણે ડીશમાં ટ્રાન્સફર કરી લીધી છે હવે તલ ઉમેરીશું તલને પણ આપણે શેકીશું અને સતત આપણે એને ચલાવતા રહીશું તલને પણ એના દાણો ફૂટવા લાગે ત્યાં સુધી આપણે શેકીશું એને પણ આપણે વધારે નથી શેકવાના એટલે આપણે ત્રણ ચાર મિનિટમાં જ તલ શેકાઈ જશે તલ ખાવાથી પણ હાટકા દાંત મજબૂત થાય છે તલના સેવનથી કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ ઘટી જાય છે તલ ખાવાથી હિમોગ્લોબિન પણ વધે છે લોહીની ઉણપ હોય તો તે પણ દૂર થાય છે તલ પણ એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે આવી રીતે તલ પણ ખૂબ જ ફાયદાકારક છે અને શિયાળામાં તો તલ ખૂબ જ ફાયદો કરે છે તો હવે તમે જોઈ શકો છો તલ આપણને થોડાક ફૂટતા હોય દેખાય છે એને તળ તળ અવાજ આવે અને દાણો ફૂટવા લાગે એટલે સમજવું કે તલ શેકાઈ ગયા તો હવે આપણા તલ પણ શેકાઈ ગયા છે હવે આપણે એને પણ પ્લેટમાં લઈ લેશું અને ઠંડા થવા દઈશું સિંગદાણાને એના ફોતરા કાઢી અને આપણે એને સાફ કરી લઈશું અને તલ એકદમ ઠંડા થાય પછી આપણે મિક્સર જારમાં લઈશું તો મેં એના ફોતરા સિંગદાણાના કાઢી લીધા છે હવે આપણે એને મિક્સરમાં લઈ લઈશું તો પહેલાં તલ લઈ લેશું તો આપણે અહીંયા અધકચરો પાવડર બનાવવાનો છે ફાઇન પાવડર નથી કરવાનો તો મિક્સરને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરીને કરશું બે ત્રણ વારમાં થઈ જશે તો તમે જોઈ શકો છો હવે એને આપણે એક બાઉલમાં લઈ લીધા છે અને હવે સિંગદાણા ઉમેરીશું સિંગદાણાને પણ આપણે ફાઇન પાવડર નથી કરવાનું થોડુંક જાડો અથકચરો પાવડર બનાવવાનો છે એને પણ આપણે ચાલુ બંધ કરવાનું બે ત્રણ વાર એટલે એ સરસ રીતે થઈ જશે તો તમે જોઈ શકો છો દાણેદાર પાવડર છે અને વચ્ચે કોઈ ટુકડા પણ રહી ગયા હોય તો એ પણ આપણે રાખીશું હવે એને પણ આપણે બાઉલમાં લઈ લેશું તમે જોઈ શકો છો કેવો દરદરો એને આપણે પીસેલો છે જેના ટુકડા પણ મિક્સિંગમાં છે તો હવે બંને આપણે એને બાઉલમાં લઈ લીધા છે હવે ગેસ ઓન કરી અને કઢાઈમાં ઘી ઉમેરીશું તો ઘી અહીંયા મેં બસો ગ્રામ લીધું છે અને ગાયના દૂધનું ઘી છે ઘીને ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે આપણે ગોળ ઉમેરીશું ગોળ મેં અહીંયા ચારસો ગ્રામ લીધો છે આ એનું માપ છે તલ બસો ગ્રામ સિંગદાણા બસો ગ્રામ અને ગોળ ચારસો ગ્રામ અને ઘી બસો ગ્રામ તો ગોળને આપણે ઓગાળીશું ગેસની ફ્લેમ અત્યારે ધીમી જ રાખવાની છે ગોળને ઘીનો આપણે પાયો કરવાનો છે અને વધારે આકરો પણ નથી કરવાનો સોફ્ટ પાયો રાખવાનો છે જેથી સુખડી આપણી એકદમ સોફ્ટ બને તો આપણે સતત એને ચલાવતા રહીશું ગોળ ઓગળી જાય અને ઉપર આવવા લાગે એવો તરત જ આપણે એને બંધ કરી અને મિક્સ કરી લઈશું તો એને પણ વાર નહીં લાગે થોડી વારમાં જ થઈ જશે મારી ચેનલ પર મેં તલની અલગથી સુખડી પણ બનાવેલી છે અને સિંગદાણાની પણ સુખડી બનાવેલી છે તમે વિડીયો જોઈ શકો છો તો હવે એમાં આપણને બબલ્સ દેખાવા લાગ્યા છે અને થોડી વારમાં જ બધો ગોળ ઉપર આવી જશે તો શિયાળામાં ખાસ સિંગ અને તલનું સેવન કરવું જોઈએ આપણે સૌ જાણીએ જ છીએ ખૂબ જ ફાયદા છે અને આ તલ અને સિંગની સુખડી એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આપે છે તો હવે ગોળ ઉપર આવવા લાગ્યો છે બધો ગોળ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની નહીંતર આપણો ગોળ આકરો થઈ જશે અને સુખડી કડક થઈ જશે તો હવે એકદમ ગેસ આપણે એની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને આપણે મિશ્રણ ઉમેરી દઈશું પહેલાં તલનો ભૂકો અને પછી સિંગદાણાનો ભૂકો તો આપણે એને મિક્સ કરી લઈશું પછી સિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું એને પણ ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો સારી રીતે મિક્સ આપણે કરી લઈશું હવે આમાં તમે બીજા ડ્રાયફ્રુટ્સ પણ ઉમેરી શકો ઘણા કોપરું પણ ઉમેરતા હોય છે તમારા ટેસ્ટ મુજબ તમે ઉમેરી શકો હવે આ છે ગંઠોળા પાવડર અને સૂંઠનો પાવડર એક ટેબલ સ્પૂન આ પણ તમારી ઈચ્છા હોય તો ઉમેરી શકો છો પણ આ સૂંઠ અને ગંઠોળાનો ટેસ્ટ આમાં સુખડીમાં સારો લાગે છે તો એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે થાળી ગ્રીસ કરેલી છે ઘી લગાવેલી હવે એમાં આપણે ઠારી દઈશું અને પછી આપણે એને ફેલાવી દઈશું થાળીમાં આવી રીતે પહેલાં ફેલાવી અને પછી આપણે વાટકીથી પ્રેસ કરી લઈશું તો ઉપર સ્મૂથ ફિનિશિંગ માટે આપણે વાટકી ફેરવી લઈશું આવી રીતે હળવા હાથે બહુ પ્રેસ નહીં કરવાનું હળવે હળવે એને ફેરવી લેવાની અને પછી ગાર્નિશ માટે આપણે પિસ્તા પિસ્તાથી ગાર્નિશ કરીશું તમારી ઈચ્છા મુજબ તમે બીજા ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી શકો તો આપણી સીંગ અને તલની સુખડી તૈયાર છે પછી કલાક પછી આપણે એના કટ લગાવી દઈશું તો તમારા મનપસંદ તમે કટ કરી શકો આકારમાં અને તમે જોઈ શકો છો એના પીસ પણ સરસ રીતે થઈ જાય છે રેસીપી પસંદ આવી હોય તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક તો કરી જ દેજો અને મારી આવી અવનવી રેસીપી જોવા માટે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લે લિસ્ટ આપેલા છે તે તમે ચેક કરજો ફરી મળીશું એક નવી જ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ